હેલો એવરીવન, યુટ્યુબ ચેનલ સ્વાગત છે. અહીંયા ચેપ્ટર 11 ત્રિપરિમાણીય ભૂમિતિમાં આપણે રેખાઓના કન્સેપ્ટ કમ્પ્લીટલી ભણી ચૂક્યા છીએ. જે વિદ્યાર્થી મિત્રોને બાકી હોય ખાસ જોઈ લઈએ, કારણ કે એ બધાનો ઉપયોગ તો આવવાનો જ છે. હવે ત્રિપરિમાણીય ભૂમિતિમાં એટલે આપણે રૂમ સ્વરૂપે રૂમ આપણે સદિશ અવકાશનો ભાગ ગણીએ તો આ જે રૂમ છે એમાં દિવાલો અને સમતલોનો ભાગ ગણો, દિવાલો જ્યાં છેદે છે ત્યાં રેખાનો ભાગ ગણો. તો આ થ્રી ડાયમેન્શનની વાત થઈ ગઈ. આ ત્રિપરિમાણીય ભૂમિતિમાં રેખાઓના કન્સેપ્ટ મીનિંગ કે એમના સદિશ સ્વરૂપ સમીકરણ, કાર્તેઝિય સમીકરણ અને એને રિલેટેડ દાખલાઓ આપણે જોઈ ગયા છીએ. હવે જે ભાગ ભણવાનો છે વિદ્યાર્થી મિત્રો એ છે સમતલ. તો હમણાં જ મેં તમને એમ કીધું સદિશ અવકાશના ભાગ સ્વરૂપે આપણે જે રૂમમાં બેઠા હોઈએ ત્યાં છત, ત્યાં તળિયું મીનિંગ કે ફ્લોરિંગ સીલિંગ, આ દિવાલો, આ બધા છત જે બધો ભાગ છે એ સમતલોના ભાગ ગણી શકાય. અને એને તમે અનંત સુધી વિચારો એટલે એ સમતલ બની ગયું. ક્લિયરલી તો આ સમતલ વિશે કન્સેપ્ટ આપણે હજી વધુ ડિટેલમાં ભણવાનો છે. એ માટે પહેલા સમતલની પૂર્વધારણાઓ જે આપણે બેઝિક 9th-10th ક્યાંક ને ક્યાંક ટચમાં આવી ગયું હોય એવી સમતલને આપણે વ્યાખ્યાયિત ક્યારે કરી શકીએ, જેમ રેખા દર્શાવવા માટે કેમ રેખા માટે એક બિંદુ આપેલું હોય તો નિશ્ચિત કરી શકાય નહીં, અનંત રેખાઓ મળે. પણ ઓછામાં ઓછા બે ભિન્ન બિંદુ રાખવું તો રેખા નિશ્ચિત કરી શકાય કે નહીં. તો આવી રીતે સમતલ પણ ક્યારે નિશ્ચિત કરી શકાય એની આપણે સમજૂતી મેળવવી છે. તો એના માટે સમતલની પૂર્વધારણા એ સ્વરૂપે આપણે લઈએ. સમતલની પૂર્વધારણા માટે પહેલી જે પૂર્વધારણા છે એ વિદ્યાર્થી મિત્રો એ સ્વરૂપે હું યાદ કરાવું કે જો તમને બે બિંદુ આપેલા હોય આવી રીતે તો આપણે ખબર છે કે એક રેખા નિશ્ચિત કરી શકાય. પણ સમતલમાં બે બિંદુમાં પ્રોબ્લેમ થાય, શું કામ? કારણ કે તમે જો વ્હાઇટ બોર્ડ આગળની લો એક સમતલ, આ બે બિંદુમાંથી પસાર થતું કોઈ સમતલ તમને કેટલા મળી શકે? કોઈ એવો પ્રશ્ન પૂછે તો હું એમ કહું આ વ્હાઇટ બોર્ડ એક સમતલ થઈ ગયું. પછી આડું પૂઠું પસાર કરું આ એ અને બી બિંદુમાંથી તો પણ એક સમતલ જ છે. ત્રાસું પૂઠું પસાર કરું તો એ સમતલ જ છે. કહેવાનો મિનિંગ આવે તો નક્કી નથી થતું બે બિંદુમાંથી સમતલ નિશ્ચિત થાય નહીં. તો હવે એના માટે શું કરવું પડશે? ત્રીજું ભિન્ન બિંદુ લેવું પડશે જે આનાથી સમરેખ દિશામાં ન હોય, અથવા તો ત્રણ બિંદુઓ સમરેખ ના હોય એવી રીતે, એટલે કે અસમરેખ રાખીએ. જો અહીંયા રાખું ત્રીજું બિંદુ તો પણ પ્રોબ્લેમ થાય પહેલા જેવી પરિસ્થિતિ. એટલે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ લેવા પડે આવું આપણે પૂર્વધારણા સ્વરૂપે કહેતા, તો સમતલ અનન્ય નિશ્ચિત થાય, એક અને માત્ર એક સમતલ મળે. જેમ કે અત્યારે મેં એ બી અને સી બિંદુઓ જે સમતલ ઉપર દર્શાવેલા છે એ કયું સમતલ છે તો તમે ચોક્કસપણે કહી શકો કે વ્હાઇટ બોર્ડ, આ વ્હાઇટ બોર્ડ નો જે ભાગ છે વિદ્યાર્થી મિત્રો એ એબીસી સમતલ એ આપણું નિયમિત છે. કારણ કે એ નિશ્ચિત થઈ કે હવે હું એમ કહું કે આ ત્રણેય બિંદુમાંથી એક સમતલ પસાર કરું એવું આમ ત્રાસુ પૂઠું તો આ એક બિંદુ રહી જાય. પછી આમ ક્રોસમાં તો કે એ સી બિંદુ રહી જાય, એ અને સી ને જોડતું આ બિંદુ તો બી રહી જાય. ત્રણેય બિંદુઓને સમાવવા હોય તો કમ્પલસરી આ વ્હાઇટ બોર્ડ જ લેવું પડે એટલે અનન્ય સમતલ નિશ્ચિત થઈ ગયું. આવું કન્સેપ્ટ આપણે શીખી જ ગયા છીએ માત્ર એ જાણકારી માટે. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી આ સુકામાવો શબ્દ લખેલો તો એ ખબર પડે, ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓમાંથી અનન્ય સમતલ નિશ્ચિત થાય આ જાણકારી હતું. કારણ કે ક્યારેક તમને સમતલનું સમીકરણ પૂછે ને સમરેખ બિંદુ આપી દે તો આવા સમતલ નક્કી ના થઈ શકે એવું કહી શકો. એ માટે બીજી પૂર્વધારણા જોઈએ વિદ્યાર્થી મિત્રો કે બે છેદતી રેખાઓ એ પણ અનન્ય સમતલ નિશ્ચિત કરે. આમ જોવો તો એ આમાંથી જ બને છે બધું. હવે બે છેદતી રેખાઓ લેવાથી શું ફાયદો થાય? અહીં મેં સમતલની એક આકૃતિ દર્શાવેલી છે, સમજવા માટે આપણે સમતલને આવી રીતે દર્શાવશું. સામાન્ય રીતે રેખાને એલ એમ વડે દર્શાવાય, એવી રીતે સમતલને પાય વડે દર્શાવીએ છીએ, પાય વન પાય ટુ બરાબર. તો બીજું સમતલ અહીંયા સમજૂતી માટે દર્શાવવું કે બે છેદતી રેખાઓ લો તો આ એક રેખા એલ બીજી રેખા એમ, રેખા જ છે તમ તારે ચિંતા ન કરતા, વાકોળી નથી બરાબર. ઓકે, આ રેખા એલ અને રેખા એમ આ બે છેદતી રેખાઓ પણ અનન્ય સમતલ નિશ્ચિત કરે. તો આપણે જે કન્ડિશન જોઈએ છે એ આવી ગઈ કેવી, કે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ, ધારો કે આ રેખા ઉપરનું બિંદુ બી હોય, આ રેખા ઉપરનું બિંદુ સી હોય તો મળી ગયા કે નહીં, તો ફાઇનલ થઈ ગયું. ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ છે, અનન્ય સમતલ નિશ્ચિત કરે. એટલે આવું પણ તમને કન્સેપ્ટ તરીકે કામ આવશે કે બે છેદતી રેખાઓ હોય તો બે છેદતી રેખાઓમાંથી અનન્ય સમતલ નિશ્ચિત થાય. તમે આવું જોઈ શકો કે અહીંયા હું માર્કરને બે છેદતી રેખાઓ બનાવું તો આમાંથી અનન્ય સમતલ આજ પસાર થઈ શકે. આમ કરીશ તો કોમન બિંદુ જે છેદ બિંદુ છે આવશે, પણ ઓલા રેખાઓ આખી નહીં સમાવેશ થાય. ફરજિયાત મારે આમ જ કરવું પડે, જ્યાં હોય ત્યાં એવી રીતે પૂઠું પસાર કરવું પડે. તો આ આપણે કન્સેપ્ટ કામ આવશે વિદ્યાર્થી મિત્રો. એવી જ રીતે કે એક રેખા અને એક રેખા પર ન હોય તેવું બિંદુ લેવાનો, લામ તો એનાથી અલગ એટલે અસમરેખ થઈ ગયું આપોઆપ. તો આ પણ આકૃતિ જાણકારી માટે દોરું છું, તમારે એક જ આકૃતિથી કામ ચલાવશું તો ચાલશે સમતલની પૂર્વધારણામાં.
એક રેખા આપેલી હોય સમતલમાં અને આ રેખા ઉપર ન હોય તેવું બિંદુ, તો ફાઇનલી પાછું વાત શરત આવી ગઈ કે નહીં, રેખા ઉપરના બે બિંદુ જાણીતા બરાબર અને આ સિવાય એક અન્ય બિંદુ, તો પણ સમતલ અનન્ય નિશ્ચિત રહે. એટલે આમ તો આ જ શરત ને જુદી જુદા સ્વરૂપે લખેલી છે. આ ત્રણે ત્રણ કન્ડિશન માત્ર ને માત્ર આપણી સમજૂતી આપે છે કે આનાથી સમતલ નિશ્ચિત થાય જ બરાબર. એટલે આટલી માહિતી હોય તો પૂરતું છે. સમતલ નિશ્ચિત કરવા માટે ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ હોય તો સમતલ નિશ્ચિત થાય. એના જેમ બે છેદતી રેખા હોય તો પણ અનન્ય સમતલ નિશ્ચિત કરી શકાય. આવું મગજમાં રાખજો તો થિયરી સમજ ઈઝી પડશે આપણને. એક બિંદુ અને એક રેખાનું સમીકરણ આપેલું હોય આ રીતે તો પણ સમતલ નિશ્ચિત કરી શકાય. અહીંયા આપણે ક્યાંય સમીકરણની વાત નથી કરી, 9th 10th ભૂમિતિના બેઝિક કન્સેપ્ટ લીધા છે, જે આપણે થિયરી બનાવવામાં સૂત્ર બનાવવામાં હેલ્પફુલ થશે. એ માટે તમારે નોંધ સ્વરૂપે સૌથી પહેલા સમતલની પૂર્વધારણા લખી લેવી. વિદ્યાર્થી મિત્રો, આપણે પહેલી જ પૂર્વધારણાનો ઉપયોગ કરીએ કે ત્રણ ભિન્ન સમયક બિંદુ આપ્યા હોય તો સમતલ મળે જ નિશ્ચિત બરાબર. તો હવે આપણને ત્રણ ભિન્ન અસમરેખ બિંદુઓ સ્થાન સદિશ સ્વરૂપે કે ભાઈ એ બિંદુનો સ્થાન સદિશ એ બાર, બી નો સ્થાન સદિશ બી બાર. હું જો સ્થાન સદિશ બોલું એનો મિનિંગ શું થાય, એ બાર એટલે ક્રમયુક્ત રે x1 y1 z1. એ જ રીતે બી બાર સી બાર લખશું આપણે, એમાંથી પસાર થતા સમતલનું સમીકરણ મેળવો. તો મેં આકૃતિમાં પહેલા દર્શાવી દીધું ABC ભિન્ન અસમરેખ બિંદુ આપેલા જ છે. આનો ઉપયોગ કરી અને એમાં મારે શું કામ કરવાનું છે, ત્રણ આ બિંદુઓનો ઉપયોગ કરી સમતલનું સમીકરણ તૈયાર કરવું છે. તો સૌથી પહેલું કામ આ બધાના બિંદુઓ ઉપરથી આપણે એમ કહીએ એના સ્થાન સદિશ છે, અને વ્યાપક સ્વરૂપે આપણે એમ કહી દઈએ સમતલ ઉપર આ ત્રણ ભિન્ન બિંદુઓ તો નિશ્ચિત છે બરાબર. હવે અન્ય આ સિવાયનું સમતલ ઉપરનું કોઈ પણ બિંદુ એટલે આ પણ લઈ શકાય, આ પણ. વ્યાપક સ્વરૂપે મારે કેવું હોય તો વ્યાપક સ્વરૂપે હું કહી શકું પી બિંદુ લઈએ, જેનો સ્થાન સદિશ આર બાર, જ્યાં અહીંયા આપણે બધા બિંદુઓના સ્થાન સદિશ છે, એ બાર બી બાર સી બાર, એ રીતે અહીંયા પી બિંદુનો સ્થાન સદિશ આર બાર. તો સૌથી પહેલું કામ આ સમતલ માટે બરાબર ત્રણ ભિન્ન બિંદુઓ જે આપેલા છે, ત્રણ ભિન્ન બિંદુઓ એના સ્થાન સદિશ આપેલા છે, એ ઓફ એ બાર, બી ઓફ બી બાર તથા સી ઓફ સી બાર. બરાબર, સી બિંદુ છે અને એનો સ્થાન સદિશ સી બાર છે, એટલે વ્યવસ્થિત આપણે લખીએ સી ઓફ સી બાર. બરાબર, એમાંથી પસાર થતું સમતલ પાય લઈએ, આ સમજૂતી માટે લખું છું, પસાર થતું સમતલ આપણે એને નામ આપી દઈએ પાય. અહીંયા જયારે પણ આ સમતલની વાર્તા કરતો હોય હવે તો પાય થઈ બરાબર, પાય લઈએ. હવે આ સમતલ ઉપર અન્ય એક બિંદુ, હવે બિંદુ પી બરાબર, એ સમતલ પાય ઉપર લઈએ, બિલોંગ્સ ટુ પાય, એટલે આ સમતલ ઉપરનું કોઈક બિંદુ પી લઈએ, જ્યાં એનો સ્થાન સદિશ, જ્યાં પી ઓફ આર બાર એટલે કે આર બાર, જ્યાં આર બાર કેટલા છે તો વ્યાપક સ્વરૂપે એક્સ વાય ઝેડ. આવું લખવાની જરૂર શું પડી, તો કે મારે એવું સમજાવવું છે કે આ ચલિત બિંદુ છે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા હોઈ શકે, અહીંયા ત્રણ બિંદુ વાળા ફિક્સ એ આપેલા છે, એ તો રકમમાં આપેલા. આ પી બિંદુ એટલે સમતલના તમામ બિંદુઓ તરીકે એક રજૂઆત કર્યું, જેમ આપણે કહેવાય રેખામાં પી ઓફ એક્સ કોમા વાય લેતા ટુ ડાયમેન્શનમાં, તો એ વ્યાપક સ્વરૂપનું બિંદુ અહીંયા પી ઓફ આર બાર લીધેલું છે. એનાથી શું ફાયદો આપણને વિદ્યાર્થી મિત્રો, તો હવે આપણે એવું કહી શકીએ કે આવા બિંદુ લેવાથી આપણને એપી સદિશ એક બહેનો, એક એબી સદિશ બહેનો, એસી સદિશ બહેનો, આ ત્રણેય સદિશો તો એક જ સમતલમાં આવેલા છે. આ બિંદુ લીધું તો આપણે એવું કહી શકીએ અહીંયા એપી એબી, કે તેથી એપી સદિશ, એબી સદિશ અને એસી સદિશ એક જ સમતલમાં આવેલા કહેવાય. આ તો સમતલીય સદિશો બને, સમતલીય સદિશો કહેવાય. 10th ચેપ્ટરમાં ત્રણ સદિશો સમતલીય હોય તો શું કહેતા, પેટી ગુણન ઝીરો. અહીંયા એ કન્સેપ્ટનો આપણે ઉપયોગ કરીએ કે આ શરતના આધારે પેટી ગુણન ઝીરો. ખાસ તો તમારે હવેથી જ યાદ કરવાનું થાય સૂત્ર સ્વરૂપે, હવે જે પદ મળશે આ બધી જ માહિતી ભૂલાઈ જશે, નો પ્રોબ્લેમ. માત્ર ત્રણ ભિન્ન બિંદુઓમાંથી પસાર થતા સમતલનું સમીકરણ વિચારવાનું. તો હવે વિદ્યાર્થી મિત્રો, આના ઉપરથી પેટી ગુણન અને એના ઉપર નિશ્ચાયક વિચારી જવો, જ્યાં એ બાર બી બાર અને સી બાર આપણે ક્રમયુક્ત ત્રય સ્વરૂપે ખાસ લખી લેવા. બેકગ્રાઉન્ડ મ્યુઝિક બંધ કરવા માટે આપણે તમને કીધું કે આ રીતે પેટી ગુણન સ્વરૂપે વિચારી જુઓ. અહીંયા પેટી ગુણન ઝીરો, તો અહીંયા મેં લખેલું છે એપી સદિશ એટલે શું લખાય, આર બાર માઇનસ એ બાર, એબી સદિશ એટલે બી બાર માઇનસ એ બાર, એસી સદિશ એટલે સી બાર માઇનસ એ બાર. જ્યાં એબીસી ક્રમિક ત્રય સ્વરૂપે લખવાનું કીધું હતું વિદ્યાર્થી મિત્રો, આની સાથે જ હું રાખી દઉં છું
એ બાર એટલે શું આને વ્યાપક રીતે એક્સો નો એવન ઝેડ વન ટૂંકમાં આપેલા બિંદુના ક્રમયુક્ત ત્રય સ્વરૂપે આમ સ્થાન સદિશ સ્વરૂપે બી બાર એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ સી બાર એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી કંઈક ને કંઈક ઘટક હોવા ને તો આ ચલિત છે એટલે કોમન એક્સ વાય ઝેડ રાખ્યું આ ફિક્સ છે પહેલા બિંદુ નામ વન 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 એક્સ નો એવન ઝેડ વન બીજા બિંદુ નામ એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ સ્વરૂપે ઓકે આપણે સૂત્ર સ્વરૂપે આનો ઉપયોગ કરવાનો છે તો એ સૂત્રની મેં તારવણી કરી દીધી કે તમને આઈડિયા આવી જાય કે આ લખાયેલું કેવી રીતે છે જો એક વખત આ સમજી લીધું હશે તો ક્યારેય પણ સમતલના ત્રણ ભિન્ન બિંદુ અસમરેખા પહેલો એમાંથી પસાર સમતલનું સમીકરણ ઉપયોગમાં આવે તરત જ યાદ આવી જશે હા ત્રણ સમતલીય સદિશો ઉપર નિશ્ચયક બનાવેલો હતો આનાથી બેનિફિટ શું થશે સૂત્ર કઈ રીતે બન્યું એ સમજૂતી મેળવી લીધી તો યાદ આવશે મોટાભાગે વિદ્યાર્થી મિત્રો અહીંયા પ્રોબ્લેમ કરે છે સમતલના સૂત્રો એક પણ યાદ રહેતા નથી માત્ર ગોખવાથી યાદ નહીં રહે સમજી થિયરી અને પછી તમે એપ્લાય કરી શકો તો હવે તમારે શું કામ કરવાનું છે અહીંયા આર બાર એટલે તો મિત્રો યાદ રાખજો એક્સ વાય ઝેડ જ છે તો પહેલું કામ આર બાર એટલે હંમેશા હું શું લખી નાખું એક્સ વાય ઝેડ રેડ પછી એ બાર એટલે પહેલા બિંદુના સ્થાન સદિશ સ્વરૂપે ક્રમયુક્ત ત્રય સ્વરૂપે આમ એક્સ વન વાય વન ઝેડ વન ઓકે બી બાર માઇનસ એ બાર તો એ તો આપણે આવડે એક્સ ટુ માઇનસ એક્સ વન વાય ટુ માઇનસ વાય વન આમાં કઈ દર્શાવવાની જરૂર નથી મારે બરાબર અલગથી ઝેડ ટુ માઇનસ ઝેડ વન સી બાર માઇનસ એ બાર એટલે એક્સ થ્રી માઇનસ એક્સ વન પછી વાય થ્રી માઇનસ વાય વન અને ઝેડ થ્રી માઇનસ ઝેડ વન એના બરાબર ઝીરો આ સ્વરૂપ જે બન્યું એ આપણું સમતલનું સમીકરણ એના પરથી મળશે જે સમતલનું સમીકરણ દર્શાવે છે તો આપણે એમ થાય આમાં તો કઈ દેખાતું નથી વ્યાપક સ્વરૂપે જયારે એક્સ વાય ઝેડ એકલા રહી જશે એક્સ વન વાય વન ઝેડ વન વાળા પદનું અચળાંક સ્વરૂપ કંઈક ને કંઈક સાદુરૂપ આવશે ઉદાહરણ તરીકે આવું કંઈક સાદુરૂપ આવ્યું ટુ એક્સ થ્રી વાય ફોર ઝેડ ઇઝ ઇક્વલ ટુ ફાઈવ બરાબર ફાઈવ નો લેવલ લીધો તો ઝીરો તો એક્સ વાય ઝેડ વાળું સમીકરણ આવ્યું એ જ આપણું સમતલનું સમીકરણ થઈ ગયું એનાથી આખું સમતલ રિપ્રેઝન્ટ થતું હોય તો વિદ્યાર્થી મિત્રો અહીંયા આપણે લખ્યું તો નિશ્ચય એક સ્વરૂપે તો જ્યારે પણ દાખલામાં ત્રણ ભિન્ન અસમરેખ બિંદુ આપે તો સીધું સૂત્ર યાદ કરવાનું છે જો કોઈ વિદ્યાર્થી મિત્ર નામ ન યાદ કરવું હોય તો આ પેટી ગુણને યાદ કરી શકે બરાબર આર બાર માઇનસ એ બાર બી બાર માઇનસ એ બાર સી બાર માઇનસ એ બાર ઝીરો થાય એના કરતા સરળ રસ્તો કહું કે દરેક માંથી છે ને એક્સ વન વાય વન ઝેડ વન બાદ કરવાના જ છે પહેલી હાર એટલે વ્યાપક સ્વરૂપે જોઈએ એક્સ વાય ઝેડ બીજી હાર એટલે એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ ત્રીજી હાર તો એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી જોઈએ બધામાંથી એક્સ વન વાય વન ઝેડ વન બાદ થાય એટલે સમતલનું સમીકરણ તૈયાર એટલે એકદમ સરળ છે વિદ્યાર્થી મિત્રો તમારે સૂત્ર સ્વરૂપે એમને યાદ કરવાનું છે વિદ્યાર્થી મિત્રો નેક્સ્ટ થિયરી જે લેવી છે એના માટે એક શબ્દ અગત્યનો છે અભિલંબ તો અહીંયા શબ્દ ઉપરથી જ નામ ખબર પડી જાય બરાબર અભિ તો લંબ હે એવું યાદ રાખવા મળે ખરેખર તો ઇંગ્લિશ નામ નોર્મલ થાય સમતલના પ્રત્યેક બિંદુને લંબ સદિશ એક એવો મળે ને તો એ સમતલનો અભિલંબ કહેવાય એનાથી શું બેનિફિટ છે એક પ્રકાર રેખામાં કેમ દિશા હોય એમ સમતલ માટે અભિલંબ જરૂરી છે બરાબર રેખાની દિશા ઉપરથી આપણે ડાયરેક્શન ઉપરથી નક્કી થાય કે રેખા આમ જાય છે એક બિંદુમાંથી પસાર થાય છે તો આપણે આઈડિયા આવી જાય કે કઈ રેખાની વાત કરે છે એમ હું તમને ઉદાહરણ સ્વરૂપે કહું કે તમને 10 માળની બિલ્ડિંગમાં તમે ગમે ત્યાં હો બરાબર તો હું એમ કહું કે ભાઈ આ 10 માળની બિલ્ડિંગમાં બધા ફ્લોર છે ને ફ્લોર એટલે કે તળિયા એને તમે સમતલ ગણી લો આ સમતલને કોઈ એવો લંબ સદિશ તો મારા મત પ્રમાણે હું એક્સ અક્ષ વાય અક્ષ ઝેડ અક્ષ આપી દઉં તો ઊંચાઈ દર્શાવતો સદિશ ઝેડ અક્ષ એ લંબ સદિશ થઈ ગયો તો એ બધા સમતલ નો અભિલંબ કહેવાય ખ્યાલ આવે ઉદાહરણ સ્વરૂપે આપણે સમતલ લઈએ સમતલના ભાગ સ્વરૂપે અહીંયા આપણે આવું સરસ મજાનું પેજ લઈએ છીએ જે તમારા માટે જાણીતું હશે ન હોય તો હવે પરિચિત થઈ જશો આવું આપણે એડવર્ટાઇઝ માટે પેજ બનાવેલું છે બરાબર આખી ટીમ સાથે રીઝન પણ એ તમારે ખાલી જોવાનું છે કારણ કે બીજો કંઈ એનો તમારે ઉપયોગ નથી આ એક સમતલ તરીકે લઈ લો બીજું પેડ સમતલ તરીકે લઈ લો તો મારો કહેવાનો મિનિંગ આમ હતો આવી રીતે સમતલ પડેલા છે બરાબર હવે મારે આ બધા સમતલોને કોઈ લંબ સદિશ જોતો હોય તો મળી શકે તો કે હા અહીંયા માર્કર રાખવું જે જે ડક સીધી શકે તો હેલિકોપ્ટરને આપણે જવા દે સૌરાષ્ટ્ર બરાબર ઓકે તો હવે હું જે માર્કર રાખું છું એ શું થયું પહેલાં ઉપરના સમતલને લંબ થયું ગ્રીન સમતલને લંબ થયું કે નહીં હા લીધું થયું ને લંબ તો આવા જેટલા પણ સમતલો હશે એના લંબ સદિશ છે કે નહીં તો અભિલંબ ઉપરથી ખાલી એનો આઈડિયા આવે કે સમતલ કેમ પડેલું છે ધારો કે આ અભિલંબ છે તો એને રિલેટેડ સમતલ આમ હશે સમતલનો અભિલંબ ઉપરની દિશા કે નીચેની દિશામાં કોઈ પણ રીતે દર્શાવી શકો પણ આપણે સામે આમ ઉપરની દિશા સમજવા માટે કે અભિલંબ આ રીતે છે બાકી નીચેની દિશામાં દર્શાવો તો પણ એ અભિલંબ જ કહેવાય
પણ સમતલ નો અભિલંબ આમ છે તો પાકે પાકે ખ્યાલ આવે છે હું આ સમતલ ની ગ્રીન સમતલ ની કે આ ક્રીમ સમતલ ની એટલે કે ઉપરનું જે સમતલ છે બરાબર પેડ ની એની વાત નથી કરતો હું આ દિવાલ છે એ સમતલ ની વાત કરું છું ખ્યાલ આવી ગયો વિદ્યાર્થી મિત્રો તો આ પ્રકારે જે સમતલ ના અભિલંબ આપેલા હોય તો એના પરથી આઈડિયા આવે કયા સમતલો ની વાતું થઈ રહી છે નિશ્ચિત નથી થતું હજી માત્ર એ સમતલ ના અભિલંબ એક પ્રકારે રેખામાં જેમ દિશા તરીકે કામ આવતું એમાં એના સમતલના અભિલંબ તરીકે એક શબ્દ એક સદિશ કામ આવશે બરાબર તો આપણા માટે અગત્યનું સમતલનો અભિલંબ એટલે શું સમતલના પ્રત્યેક બિંદુને લંબ સદિશ મળે તો આપણા માટે આ લંબ સદિશ શબ્દ અગત્યનું જેને સમતલનો અભિલંબ કહે છે ઇંગ્લિશમાં એને નોર્મલ કહેવાય એના નામ ઉપરથી સંકેત એન બાર બનાવી નાખો તો એને સંકેતમાં એન બાર વડે દર્શાવશું અહીંયા મેં જે સમતલ દર્શાવેલો છે એનો અભિલંબ આ છે તો તમને એના પછી આઈડિયા આવે કે આ સમતલ આ રીતે પડેલું છે કારણ કે અભિલંબ આમ છે જો અભિલંબ આમ હોય તો આ રીતે પડેલું હોય અભિલંબ આમ હોય તો આમ પડેલું હોય તો આવા ઘણા સમતલો છે પણ આપણો અભિલંબ આ છે એના ઉપરથી આઈડિયા આવે બરાબર તો આને રિલેટેડ હવે સમતલનો જો અભિલંબ આપેલો જ હોય હજી એક વસ્તુ આપવી પડે સમતલ નિશ્ચિત કરવું હોય તો સમતલ ઉપરનું બિંદુ આગળ જતા આપણે થિયરી આ જ કહેવાના છીએ સમતલનું એક બિંદુ આપી દઈએ તો સમતલ નિશ્ચિત થઈ જાય ઉદાહરણ તરીકે હું અત્યારે તમને જે 10 માળના બિલ્ડિંગની વાત કરતો હતો એમાં તમે બિંદુ છો એમ માની લ્યો તમે કયા માળે છો તમને ખબર નથી તો હું એ પ્રકારે વાત કરું કે ભાઈ ઝેડ અક્ષની લંબ દિશામાં ક્યાંક બધાય છે તો ફાઇનલ તમે જે માળે હોય તો એ ઝેડ અક્ષને લંબ જ હોય તો મારી વાત તો સાચી જ છે પણ એ કેટલાય સમતલો છે પણ મને ખબર હોય તમે 5મા માળે છો તો હું ચોક્કસ 5મા માળના તળિયાની વાત કરવા માંગતો હોય તો હું એમ કહીશ 5મા માળ ઉપર જે વ્યક્તિ છે એને બિંદુ ગણી લ્યો એટલે એ થઈ ગયું એ બિંદુમાંથી પસાર થતું અને ઝેડ અક્ષને લંબ તો ફાઇનલી 5th ફ્લોર જ આવે કારણ કે તમે પોતે બિંદુ મનમાં વિચારો કે હું બિંદુ હોય અને હું ઝેડ અક્ષને લંબ હોય તો હું કેમાંથી પસાર થાવ તો આ બિંદુમાંથી મિનિંગ કે 5મા માળની વાત નિશ્ચિત થઈ ગયું સમતલ નિશ્ચિત થાય આ વ્યવહારિક ઉદાહરણ લીધા જરૂરી નથી દાખલા સમજવા માટે આવું પણ તમને પ્રેક્ટિકલી એક બિંદુ અને સમતલનો અભિલંબ આપે તો સુકામી સમતલ મળે એ નિશ્ચિત થયા માટે હવે આપણે થિયરી લેશું જે સૂત્ર સ્વરૂપે આપણે ઉપયોગ કરશું વિદ્યાર્થી મિત્રો થિયરી નંબર 2 સમતલ એ ઓફ એ બાર માંથી પસાર થતું હોય એટલે કે અહીંયા જો આપેલી છે માહિતી સમતલ એ ઓફ એ બાર માંથી પસાર થતું હોય અને અભિલંબ એન બાર હોય મિનિંગ કે આ સમતલને કોઈક લંબ સદિશ ઓલરેડી આપેલો છે તો સમતલ નિશ્ચિત થઈ ગયું આપણે ઉદાહરણ સ્વરૂપે કીધું હતું તમે જે માળે એટલે કે જે ફ્લોર ઉપર ઊભા હોય એ તમે બિંદુ ગણી લ્યો અને ઝેડ અક્ષને લંબ એટલે ફાઇનલ થઈ ગયું તો આ પ્રકારે સમતલનો અભિલંબ રકમમાં જ આપેલો હોય અને બિંદુ આપેલો હોય તો સમતલનું સમીકરણ નક્કી થાય અને એવા સમતલના સમીકરણને સદિશ સ્વરૂપે કાર્તેઝિય સ્વરૂપે રજૂઆત કરશું હવે આપણે સૌથી પહેલા તો એ કહી દઈએ કે એઓ ફેબારમાંથી અહીંયા જે સમતલની વાર્તા કરીએ છીએ અમે આકૃતિમાં દર્શાવેલી પાય છે આ સમતલ આપણે પાય લઈ લઈએ તો એના ઉપરનું જે અન્ય બિંદુ પી લઈએ જેના વ્યાપક સ્વરૂપે સ્થાન સદિશ આર બાર પી ઓફ આર બાર બિલોંગ્સ ટુ પાય લઈએ એ આપણે વ્યાપક રીતે પસંદ કરીએ છીએ એવું કહેવા માટે આર બાર હંમેશા લઈએ સ્થાન સદિશ આર બાર એટલે એક્સ વાય ઝેડ ચલિત બિંદુ મિનિંગ કે પી બિંદુ અહીંયા હોય અહીંયા હોય અહીંયા બધાની વાત આવી જાય એટલે આખું સમતલ રિપ્રેઝન્ટ થાય ઓકે તો એના ઉપરથી આપણે એ આર બાર ઉપરથી કહી શકીએ એક્સ વાય ઝેડ તો એ બાર રકમમાં આપેલું બિંદુને નિશ્ચિત કરી દે એક્સ વન વાય વન ઝેડ વન ઓકે તો એના ઉપરથી એક એપી સદિશ બને કે નહીં વિદ્યાર્થી મિત્રો તો અહીંયા જેવો એપી સદિશ બનાવવું હોય એના ઉપરથી ટ્યુબલાઇટ થાય કે એપી સદિશ અને એન એ તો બે લંબ છે પરસ્પર ભલે દૂર પડ્યા એનો કોઈ પ્રોબ્લેમ નથી કઈ લંબ માટે આમ સદિશ હોવા જરૂરી નથી થ્રી ડાયમેન્શનમાં એપી સદિશ અહીંયા છે અને એન બાર અહીંયા છે માની લ્યો કે આ આપણા માટે એન બાર હતું બરાબર તો આ એન બાર એપી અને એન બાર પરસ્પર લંબ થઈ ગયા તો ડોટ પ્રોડક્ટ ઝીરો તો એપી અને એન બાર નો ડોટ પ્રોડક્ટ જો તમે ઝીરો કયો તો અહીંયા વિદ્યાર્થી મિત્રો હું એમ કહીશ કે લંબ સદિશોનો ડોટ પ્રોડક્ટ ઝીરો તો આપણને સદિશ સમીકરણ મળી જશે એપી સદિશ એટલે વ્યાપક સ્વરૂપે શું લખાય પી માંથી એનો સ્થાન સદિશ બોલું એટલે આ બંને લખ નાખવાનું આર બાર માઇનસ એ બાર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો આ જે લખેલું સ્વરૂપ છે વિદ્યાર્થી મિત્રો જે સમતલનું સદિશ સમીકરણ દર્શાવે છે સમતલનું સદિશ સમીકરણ દર્શાવે છે તો હવે જ્યારે પણ સદિશ સમીકરણ ઉપયોગ કરવાનું થશે સમતલના તો આ બોક્સ સ્વરૂપે આર બાર માઇનસ એ બાર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો હવે કેવી રીતે બેનું કદાચ ભૂલાઈ જાય તો ચાલે દાખલાઓ પણ વિદ્યાર્થી મિત્રો સીધું જ હું આમ કહું કે આ સમતલનું સદિશ સમીકરણ યાદ રાખી લ્યો તો એક વખત તો ગણિતના વિદ્યાર્થી તરીકે માથું ખંજવાળવું પડે આ આવ્યું ક્યાંથી એટલે હું થિયરીના આગ્રહ રાખું છું ઘણા બધા વિદ્યાર્થી મિત્રો એવું થાય સર થિયરી તો બહુ લાંબો લેક્ચર થઈ જાય નો પ્રોબ્લેમ
તમારે સમજવાનું છે, તમારે એકવાર ફેરબુકમાં લખવાનું છે, પછી તમારે ક્યાંયથી એની રજૂઆત ક્યાંય પૂછાવાની નથી એક્ઝામ, સૂત્ર સ્વરૂપે ખાલી યાદ રાખવાનું છે. ઓકે, કે સમતલનું સદિશ સમીકરણ આ રીતે લખાય. કેમ બન્યું? તો કે કેપી સદિશ બને, એન બાર સાથે અભિલંબ, ડોટ પ્રોડક્ટ ઝીરો. આ થઈ ગયું સમતલનું સદિશ સમીકરણ, રાઈટ? આને હું રિપ્રેઝેન્ટ જુદી રીતે પણ કરી શકું, વધારાનું સાદુરૂપ આપીને, કે ભાઈ આ ન લખેલું હોય તો બે નો ડોટ પ્રોડક્ટ છે એમાં ગુણાકાર કરીને આવી રીતે લખી શકાય, આર ડોટ એન માઇનસ એ ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. તો ઘણી વખત સાદુરૂપ આપીને પણ લખેલું હોય, આર ડોટ એન માઇનસ સ્વરૂપ સામે લઈ જાઓ એ ડોટ એન. હવે જ્યાં એ ડોટ એન એટલે શું થવાનું તમે વિચારી જુઓ વિદ્યાર્થી મિત્રો, એ બાર એટલે કંઈક ને કંઈક એના ઘટકો એક્સ વન વાય વન ઝેડ વન. એવી રીતે અભિલંબ સદિશ છે એન બાર, તો એન બાર સ્વરૂપે આપણે એમ કહી શકીએ કંઈક ને કંઈક ક્રમયુક્ત ત્રય સ્વરૂપે નિશ્ચિત એ બી સી હોય. તો આ બધાનો ગુણાકાર ડોટ પ્રોડક્ટ શું થશે? એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી ઝેડ વન, મિનિંગ કે કોઈક અચળાંક ડી આવશે કારણ કે આ બધા મૂલ્યો જ હશે. તો આને બદલે ડી પણ લખેલું હોય તો પણ આ સમતલનું સદિશ સમીકરણ જ છે, લખવાની પદ્ધતિ બદલાઈ ગઈ. આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી, તો ડી એટલે જ્યાં ડી એટલે એ ડોટ એન, આવું પણ ઘણી વખત લખેલું જોવા મળે, તે પણ સમતલનું સદિશ સમીકરણ જ છે. હવે વિદ્યાર્થી મિત્રો, સમતલનું સદિશ સમીકરણ કોઈ પૂછે તો આર બાર માઇનસ એ બાર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, સાદુરૂપ આપીને વધારે લખવું હોય તો આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી એમ પણ લખી શકો, અથવા સમતલનું સદિશ સમીકરણ આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ એ ડોટ એન સામે જે લઈ જાય છે એ પદ એમ લખી નાખીએ. કોઈ પણ સ્વરૂપે આ રીતે સદિશ સમીકરણ, અહીંયા આર બાર ડોટ એન એવું આવતું હોય, આર બાર આવતું એટલે સદિશ સમીકરણ થઈ ગયું, જે આપણે રેખામાં આપણે સમજાતા, બરાબર. હવે સમતલનું કાર્તેઝિયન સમીકરણ એટલે શું? અહીંયા તો કઈ એવી ચોખવટ નથી, બધા પ્રકારના સમીકરણ મેળવી દેવાના છે. તો કાર્તેઝિયન એટલે એક્સ વાય ઝેડ વાળું, મિનિંગ કે આર બાર ને બદલે એક્સ વાય ઝેડ મૂકો, એ બાર ને બદલે એના નિશ્ચિત સ્થાન સ્વરૂપે એક્સ વન વાય વન ઝેડ વન, એન બાર સ્વરૂપે કંઈક ને કંઈક ક્રમયુક્ત ત્રય જે આપણે એબીસી કહેશું સામાન્ય રીતે ઘટકો મૂકતા, આ બધી જ કિંમતો ઉપરોક્ત સદિશ સમીકરણમાં મૂકી જુઓ. એક્સ વાય ઝેડ ડોટ એબીસી, અને અહીંયા તો આપણને ખબર છે આ બેનો ડોટ પ્રોડક્ટ શું લીધો હતો આપણે, તો કે એ એક્સ વન પ્લસ બી વાય વન પ્લસ સી ઝેડ વન, એને આપણે આગળ જતા ડી કહી દેશું. તો અહીંયા ડોટ પ્રોડક્ટ અનુરૂપ ઘટકોનો ગુણાકાર કરો ax અને સાથે સરવાળો કરતા જાય by અને cz, આ બધાનો સરવાળો જ્યાં આપણે આને બદલે d કહી દે, જ્યાં d એટલે આપણે ખબર છે કે આ બેનો ડોટ પ્રોડક્ટ થી જે બને છે એ આપણું d છે. તો આ જે સ્વરૂપ આવ્યું વિદ્યાર્થી મિત્રો એ એકદમ સરળ સ્વરૂપે સમતલનું કાર્તેઝિય સમીકરણ કહેવાય, જે સમતલનું કાર્તેઝિય સમીકરણ દર્શાવે છે, કાર્તેઝિય સમીકરણ દર્શાવે છે. તો સૌથી વધારે ઉપયોગી આ પ્રકારે થશે, ઘણી બધી વાર સમતલનું કાર્તેઝિય સમીકરણ આપેલું હોય આ રીતે એક્સ પ્લસ બીવાય પ્લસ સીઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી, ડી એટલે આ પ્રકારે પદ મેળવી લીધું હોય અને એનો અચળાંક લખેલો હોય, તો આનો મિનિંગ એવો થાય એક્સ વાય ઝેડ ના સહગુણકો હંમેશા સમતલનો અભિલંબ દર્શાવે, જ્યાં એક્સ વાય ઝેડ ના સહગુણકો એટલે સમતલનો અભિલંબ પણ ઇઝીલી મળશે. તો આપણે બંને સમીકરણ ઉપયોગ કરવાના છીએ, સમતલનું સદિશ સમીકરણ આર બાર માઇનસ એ બાર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો, પછી સાદુરૂપ આપીને લખો તો અલગ, અથવા સમતલનું કાર્તેઝિય સમીકરણ તો આ બોક્સ. તો આ બંને સૂત્ર સ્વરૂપે તમારે વધુમાં વધુ ઉપયોગ આવશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો બે જ થિયરી આપણે લીધી છે, પણ સમતલનો ઘણો બધો કન્સેપ્ટ સમજી લીધો છે, કારણ કે પહેલા તો સમતલ વિશે પૂરેપૂરી માહિતી હોય, સમજૂતી હોય તો એના સમીકરણમાં ચર્ચા કરી શકીએ. ચેપ્ટર એકદમ નાનું એવું, પણ મોટા ભાગે વિદ્યાર્થી મિત્રો સૂત્રોને એપ્લાય ના કરી શકે, એનું કારણ ગોખવાની પ્રવૃત્તિના હિસાબે. તો આપણે અહીંયા શું કર્યું, થિયરી કન્સેપ્ટ વ્યવસ્થિત રિવાઇઝ કર્યા, પછી અહીંયા સૂત્રો બનાવ્યા છે. તો તમે હવે જ્યારે થિયરી સમજી ફેરબુકમાં એકવાર લખી સૂત્રોની યાદી અલગ કરી લેવાની, વધુ સૂત્રો થઈ જશે પછી હું તમને યાદી પણ આપીશ, પણ અત્યારથી તમે સાથે લાસ્ટ પેજ ઉપર સૂત્રોની યાદી અલગ કરતા જાઓ અને સૂત્રોને આપણે જેમ કીધું એમ વિચારી અને યાદ રાખતા જાઓ. અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે સમતલનું સમીકરણ પણ બે સ્વરૂપનું ખાલી યાદ રાખો, સદિશ સમીકરણ કાર્તેઝિય સમીકરણ, એનો ઉપયોગ આગળ શું થાય એ આપણે દાખલામાં જોશું. અહીંયા વિદ્યાર્થી મિત્રો સમતલના જે કઈ સમીકરણ વિણાય ટૂંકમાં યાદ રાખવા માટે, તમારા લાસ્ટ પેજમાં લખવા માટે આ ત્રણ બિંદુમાંથી પસાર થતા સમતલનું સમીકરણ સ્થાન સદિશ એ બાર બી બાર સી બાર હોય એટલે ટ્યુબલેટ થવી જોઈએ. ત્રણ બિંદુ આપેલા છે, પેટી ગુણક આર બાર માઇનસ એ બાર બી બાર માઇનસ એ બાર સી બાર માઇનસ એ બાર ઇઝ ઇક્વલ ટુ ઝીરો. એને જો કાર્તેઝિય સ્વરૂપ એક્સ વાય ઝેડ સ્વરૂપે લખવું હોય તો આપણને આવડે છે, પહેલી હાર એક્સ વાય ઝેડ, બીજી હાર એક્સ ટુ વાય ટુ ઝેડ ટુ, ત્રીજી હાર એક્સ થ્રી વાય થ્રી ઝેડ થ્રી, દરેક માંથી એક્સ વન વાય વન ઝેડ વન બાદ થાય, ક્લિયર? એટલે ઇઝીલી યાદ રહી જશે, આવું તમારે વિચારી રાખવું. એને બદલે એ ઓફ એ બાર માંથી પસાર થતા અને અભિલંબ એન બાર હોય
એવા સમતલનું સદિશ સમીકરણ માંગેલું હોય તો આપણે શું લખી નાખવાનું? આર બાર માઇનસ એ બાર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. સિમ્પલ. આર બાર તો બધામાં આવશે જ. સમતલના સમીકરણમાં રેખાના સમીકરણો વ્યાપક રીત અથવા વ્યાપક બિંદુ, આપણે એમ કહીએ ને વ્યાપક બિંદુનો સ્થાન સદિશ, બરાબર, એ આર બાર જ લેતા હોય. તો આર બાર માઇનસ એ બાર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ઝીરો. જો એનું કાર્તેઝિય સમીકરણ પૂછે તો તમે શું સાદુરૂપ આપી શકો? એક્સ પ્લસ બીવાય પ્લસ સીઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી. ઇઝી થઈ જાય. તો આ રીતે આ ઉપરથી બનાવી લેવાના, બાકી આર ડોટ એન ઇઝ ઇક્વલ ટુ ડી અલગથી યાદ રાખવાની જરૂર જ ન પડે, આમાંથી બનાવી લેવાના. ઓકે, કાર્તેઝિય સમીકરણ આ પ્રકારે. હવે જો વિદ્યાર્થી મિત્રો કાર્તેઝિય સમીકરણ આપેલું હોય, સમતલનું કાર્તેઝિય સમીકરણ આપેલું હોય કે ભાઈ એક્સ પ્લસ બીવાય પ્લસ સીઝેડ ઇઝ ઇક્વલ ટુ ડી, તો આમાંથી સમતલનો અભિલંબ શું થાય એવું પણ પૂછી શકે. સમતલનો અભિલંબ શું થાય? તો અભિલંબ સ્વરૂપે આપણે એન બાર કેમ લખો? એક્સ વાય ઝેડ ના સહગુણકો. આ રીતે દાખલામાં વધુ ઉપયોગ આવશે. એક્સ વાય ઝેડ ના સહગુણકો એનો અભિલંબ દર્શાવે છે એ ખબર હોવી જોઈએ, બરાબર. પછી જુદા જુદા સ્વરૂપે ઘણા ટેક્સ્ટબુકમાં લખેલા છે સમીકરણો, બધા આપણે યાદ રાખવાની કોઈ જરૂરિયાત જ નથી. ઉપયોગ જે વધુ વધુ દાખલાઓમાં કરવાના છીએ એની થિયરી એની સમજૂતી હું આપું છું. આને પણ અલગ રીતે લખેલું હોય કે ભાઈ ત્રણ બિંદુઓના સ્થાન સુધી આપેલા છે તો એક વાર ડોટ ને એક વાર ક્રોસ, હવે એવું અલગથી યાદ રાખવાની જરૂર જ નથી. એ આપણે આ થિયરીમાં લઈ જ લીધું. આ પદનો ડોટ આ બે હારે ક્રોસ હારે, તો એ સિમ્પલ, એ આપણને ખબર હોય. ટૂંકમાં થિયરીકલ જે કાંઈ માહિતી આપણને આપેલી છે બધું મિક્સ કરેલી છે, આપણે જરૂર પૂરતું દાખલા પૂરતો ઉપયોગ કરશું, બરાબર. હવે એ જ રીતે અહીંયા પણ એવી રીતે એ ઓફ એબારમાંથી પસાર થતા અને અભિલંબ આપવાને બદલે જો અભિલંબની એકમ સદિશ આપે એન કેરેટ તો પણ ચાલે, કારણ કે આપણે તો સમતલની માત્ર દિશા જ જોતી હોય. તો અહીંયા ઘણી વખત સૂત્રમાં આર બાર માઇનસ એ બાર ડોટ એન કેરેટ લખેલું હોય તો એ સૂત્ર પણ સાચું છે, કારણ કે અભિલંબ આપે કે અભિલંબનો દિશા દર્શાવતો એકમ સદિશ આપે તો પણ એ સૂત્ર સાચું છે. એને અલગથી યાદ રાખવાની આપણે જરૂર નથી, જરૂર પડે ત્યાં આપણે ઉપયોગ કરી લેવાનો. તો આ પ્રકારે નોંધમાં તમારે લાસ્ટ પેજમાં ફેરબુકમાં આવું કોષ્ટક સ્વરૂપે ઉપયોગ કરતું જાવ. જેમ જેમ આમાં સૂત્રો વધતા જશે એમ અલગ અલગ કોષ્ટક બનાવતા જશું, જેથી કરીને સમતલના સૂત્રો પહેલેથી જ સરળતાથી આપણે યાદ રહી જાય. ઓકે વિદ્યાર્થીઓ, નેક્સ્ટ લેક્ચરમાં ફરી પાછા આપણે હજી થિયરી લેવાની છે તો એમાં મળીશું.